ડીસામાં દેશી લોહાણા મહાજન સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો. ડીસા શહેરમાં આવેલી દેશી લોહાણા સમાજની વાડીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની દેશી લોહાણા સમાજની વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કરાયું હતું, જેમાં દેશી લોહાણા સમાજના 1-12 સુધી ભણેલા 160થી વધુ વિદ્યાર્થીઓ, સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો દ્વારા ટ્રોફી તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા. આ સન્માન કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભણતરમાં નવી ઉમંગ જાગે તેવી તેમજ ઉત્સાહ વધે અને આગળ વધે અને દેશી લોહાણા સમાજનું નામ આગળ લાવે તે હેતુથી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના નાના બાળકો દ્વારા રાષ્ટ્રગીત ગાઈને લોકોને એક નવો સંદેશ આપવામાં આવ્યો હતો, ત્યારે ઉપસ્થિત વડીલો તથા આગેવાનો દ્વારા ગરબા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક નાના વિદ્યાર્થીઓ તથા નાના બાળકો દ્વારા અલગ અલગ નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે દેશી લોહાણા સમાજના આગેવાન ભગવાનભાઈ બંધુ, જયંતિભાઈ ઓઢાવાળા ઠક્કર, રજનીભાઈ તેમજ દિનેશભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, જગદીશભાઈ ધાનેરા, દિલીપભાઈ વકીલ તેમજ દેશી લોહાણા સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રગતિ યુવક મંડળના રજનીભાઈ ઠક્કર તેમજ તેમની ટીમ, સમાજના સ્વયંસેવકો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. લોહાણા સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના વડીલો, બાળકો તેમજ માતા બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમ જલારામ બાપાના આશીર્વાદનાથી સુખી સંપન્ન થયો હતો. સંજયસિંહ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી.